માંડવીની એક મહિલાના બીભત્સ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયા 5 લાખની ખંડણી માંગવાના ચકચારિત પ્રકરણમાં પોલીસે ગોઠવેલા છટકામાં બે યુવાનો આબાદ સપડાઈ જવા પામ્યા હતા। માંડવી ખાતે રહેતા એક પરિવારના મોભીના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે 10 લાખ રૂપિયા આપો, નહીં તો તમારા ઘરના બીભત્સ ફોટાઓ વાયરલ કરી દઈશું। ત્યારબાદ વોટ્સએપ કરનાર ઇસમોએ મહિલાના મોબાઈલ પર મેસેજ કરી રૂપિયા 5 લાખ આપો, નહીં તો બીભત્સ ફોટા વાયરલ કરીશું, તેવું કહી ખંડણી માંગનારા ઇસમોએ માંડવીમાં બંધ પડેલી લારી ઉપર રૂપિયા મૂકી ત્યાંથી બીભત્સ ફોટાની પેન ડ્રાઈવ લઈ જવા માટે જણાવ્યું હતું। આંગે પરિવારજનોએ માંડવી પોલીસને જાણ કરતા પોલીસે ગોઠવેલ છટકામાં મહિલા અને તેના ભાઈ સાથે બાળકોને રમવા માટેની નોટો ભરેલી થેલી લઈ ખંડણીખોરોએ જણાવેલ સ્થળ ઉપર બંધ લારી પર મોકલ્યા હતા, જ્યાં તેઓએ લારી પરથી પેન ડ્રાઈવ લઈ નીકળી ગયા હતા। જોકે થોડા સમય બાદ બાઇક પર આવેલા બે સમો બંધ લારી પર મૂકેલ થેલી લઈ પૂર ઝડપે ભાગતા હતા, તે વખતે એક બાઇકને ટક્કર મારતા તેઓ પણ રોડ પર ફંગોળાયા હતા। આ સમયે આજુબાજુમાં છુપાયેલી પોલીસે બંનેને પકડી લીધા હતા। ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં ઝડપાયેલા બંને ઇસમો માંડવી તાલુકાના બરોડિયા વાડમાં રહેતા ધર્મેશ મોહન વસાવા અને માંડવી સુથારફળિયામાં રહેતા ડેનિશ ઉર્ફે ડોન જીતેન્દ્ર શાહ હોવાનું બહાર આવ્યું હતું। માંડવી પોલીસે આ બંને ઇસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।